મેઘરાજાની મહેરથી ભૂગર્ભ જળ વધારનાર ખોખરા ડેમના વધામણા કર્યા મૂળ વતન ખોખરા અને હાલમાં અંજામ શહેરમાં વસવાટ કરી રહેલ નિવૃત્ત મામલતદાર શ્રી જેડી જાડેજા સાહેબ પોતાની પાસેથી મળેલ માહિતી મુજબ સને ઓગણીસો સાઠમાં બાંધવામાં આવેલ ખોખરા નાની સિંચાઈ યોજના મેઘરાજાની મહેરથી છલકાયો અને તેની ખુશી વ્યક્ત કરવા ગામના સરપંચ શ્રીની હાજરીમાં ગામના તરીકે શ્રી જાડેજા તેમજ હાલના ઉપસરપંચ અને અન્ય જાગૃત નાગરિકોની હાજરીમાં આશાપુરા મંદિરના પૂજારી શ્રી નારણ ગર્ગ હરિકરે શાસ્ત્રોક વિધિ મુજબ પૂજા કરીને વધામણા કર્યા આ ડેમની ખાસિયત એ છે કે ગમે તેટલો ભરાય પરંતુ રવિ સિઝન ચાલુ થાય એટલે મોટાભાગે ખાલી થઈ જાય છે અને હયાત કેનાલ નેટવર્ક થી પણ પાણી આપી શકાતું નથી પરંતુ ભૂગર્ભ ઊંચા આવી જ હતા અસંખ્ય બોર સજીવ રહે છે એટલે બારેમાસ માસ પાકો લઈ શકાય છે આડેમાં પાણી ભરાતા આજુબાજુના અને ગામોની સીમા ભૂગર્ભ જળ ઊંચું આવી જાય છે નર્મદાના નિવૃત્ત ઇજનેર શ્રી પરડવાની યાદીમાં જણાવે છે કે ભારતીય કિસાન સંઘના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર શ્રી સામજીભાઈ મી યાત્રાના પ્રયત્નોથી સીએમઓ અને પીએમઓ સાથે સંકળાયેલ કચ્છના જ વતની શ્રી દીપકભાઈ સાહેબ તથા પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિર આ ડેમમાં નર્મદાના વધારાના નીર ભરાય તે માટે અગાઉ સઘન પ્રયત્નો કરેલ છે શ્રી પરડવાને છેલ્લા મળેલ માહિતી મુજબ નોર્થન લિંક કેનાલ જેની કરોડો રૂપિયાના ખર્ચે નાના મોટા ડેમમાં પાઇપલાઇનો મારફતે નર્દાના વધારાના નીર ભરવાની કામગીરી કરી રહેલ એલ એન્ડ ટી કંપનીના ખોખરા ડેમમાં નર્દના નીર ભરવા સર્વે કરીને ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી કરી રહેલ છે તેમજ હાલના તારાસભ્ય શ્રી ત્રિકમ ભાઈ છાંગા સાહેબ પણ નોર્ધન લિંગ સહિતના અંજાળકામમાં આવતા અને ડેમો ભરવા અંગત રસ લઈ રહ્યા છે તેવું શ્રી છગનભાઈ પરડવાની યાદીમાં જણાવ્યું છે